समाचार फरी एक વખત રાજકોટથી રાજકોટ જિલ્લામાં લોકડાઉન ભંગનો એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો. લોધિકાના પારડી ગામની સરકારી પ્રાથમિક શાળા નો આ વિડિયો જે સામે આવ્યો છે. આપણે જણાવી દઈએ કે ધોરણ 1 થી 8 ના 100 વિદ્યાર્થીઓને પેપર લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. વિડિયો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અહીં આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાની સતત વધતી દહેશતની વચ્ચે પણ 100 વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા છે અને તેઓને શા માટે બોલાવવામાં આવ્યા ને પણ સરકારી શાળામાં કેમ બોલાવવામાં આવ્યા. આ વિડિયો વાયરલ થતા જ વિદ્યાર્થીઓને બોલાવવાની બેદરકારીને લઈને શિક્ષક અને આચાર્ય તરફથી કોઈ પણ અહીં એક રીતે ખુલાસો નથી થયો. આપણે જણાવી દઈએ કે ગામ લોકોમાં હાલ તો ચર્ચાનો વિષય જાગ્યો છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9 ના સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, ખૂબ જ ચોંકાવનારી આ બાબત કહી શકાય, કારણ કે લોકડાઉનની સ્થિતિ અને જે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે તેની વચ્ચે બાળકોને શાળાએ બોલાવવાને પણ સરકારી શાળામાં શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક અધિકારીઓ? સ્પષ્ટપણે ચિત્રા, ગંભીર પ્રકારનો બનાવ છે તે સામે આવ્યું છે. લોધિકા તાલુકાના પારડી ગામની આ પ્રાથમિક શાળા છે. આપણી સાથે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણવસિયા સર છે, તેની સાથે વાત કરીશું. સર, જે રીતે વિડીયો સામે આવ્યું છે, હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, કેટલી ગંભીર બેદરકારી કહેવાય? સ્કૂલ શરૂ કરવા માટેની અત્રેથી કોઈ સૂચના આપવામાં આવેલ ન હતી, પરંતુ તમે જાણો છો એમ જે કોવિડની પરિસ્થિતિમાં આપણે શૈક્ષણિક કાર્ય બંધ હતું, એક્ઝામો પણ લેવાઈ નથી, એટલે સરકારશ્રી તરફથી જે એક્ઝામ બાબતના જે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા હતા એ પ્રશ્નપત્રોને સ્કૂલ લેવલે પહોંચાડી એના સેટ તૈયાર કરી અને વિદ્યાર્થીઓને ઘરે ઘરે આપી દેવામાં આવે અને એક્ઝામ લેવાઈ નથી તો અગાઉની એક્ઝામોના આધારે એના રિપોર્ટ કાર્ડ તૈયાર કરીને એ પણ આપી દેવામાં આવે એ પ્રકારની સૂચના કાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી આપવામાં આવી હતી. એટલે આ જે બનાવ આપના માધ્યમથી અમને મળ્યો છે એ બાબતની તપાસ મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને સોંપી છે અને તપાસના રિપોર્ટના આધારે જે પણ જવાબદારો હશે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. શું સાહેબ માનો છો કે શિક્ષકો છે તે પોતાના કામથી છટકવા માટે, કારણ કે પ્રશ્નપત્રો અને રિઝલ્ટ છે તેને ઘરે ઘરે પહોંચાડવાની વાત છે, તો એ કામ તેને ન કરવું પડે એટલા માટે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું જોખમ કરવામાં આવ્યું? આ એક તપાસનો વિષય છે. આજે અમે પણ એ બધાને રૂબરૂમાં અત્રે બોલાવ્યા છે, એની સાથે હું પણ ઇન્ટરેક્શન કરીશ, સાથે સાથે પ્રાથમિક શિક્ષણાધિકારી પણ એની ડિટેલમાં તપાસ કરશે અને આધારે જ આપણે જાણી શકીશું કે સમગ્ર કિસ્સો શા માટે બન્યો છે. કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે શું માનો છો આપ? એમાં આપ જાણો છો એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પણ અત્યારે લાગુ છે, એપેડેમિક એક્ટ લાગુ છે, સાથે સાથે એ લોકોના સર્વિસ મેટર રિલેટેડ પણ કાર્યવાહી જે પણ કરવાની થશે એ અમે અત્રેથી હાથ ધરીશું. એમાં સ્પષ્ટપણે ચિત્રા, જે રીતે જિલ્લા વિકાસ અધિકારી જણાવી રહ્યા છે કે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે. સર, હજુ એક સવાલ છે કે ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ ન બને અન્ય જિલ્લાની સ્કૂલોમાં, તે માટે હવે કયા પ્રકારની સૂચના આપવામાં આવશે? આ બાબતે કાલે પણ દરેક સ્કૂલોને સ્ટ્રિક્ટ સૂચના આપવામાં આવી હતી, કારણ કે લોકડાઉન આપ જાણો છો એમ એક્સટેન્ડ થયું છે 17 તારીખ સુધી, એટલે લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ પ્રકારની સૂચના તમામને આપવામાં આવી હતી. એટલે આ કિસ્સો આવ્યા બાદ ફરીથી દરેકને તાકીદ કરવામાં આવી છે કે આ પ્રકારના કોઈ કિસ્સા આવા ન બનવા જોઈએ, નહીં તો જે રીતે પારડીના બાબતમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે તમામની સામે પણ હાથ ધરવામાં આવે. સ્પષ્ટપણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ચિત્રા, તે પ્રકારનું અત્યારે જિલ્લા જે વિકાસ અધિકારી છે તે જણાવી રહ્યા છે અને હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવશે. જી, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો ડીડીઓ તરફથી અહીં કહેવામાં આવી રહ્યું છે કે જેટલા પણ શિક્ષકો હતા તેમની સાથે તેઓ વાતચીત કરશે, ઘટનાની સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે કઈ રીતે આ બાળકોને અહીં બોલાવવામાં આવ્યા અને શા માટે તેઓને બોલાવવામાં આવ્યા.